नमस्कार मित्रों, स्वागत छे तमारुं अमारी YouTube चैनल धरती पुत्र मां। हवामान विभाग द्वारा वर्षा ने लईने मोटी आगाही व्यक्त करवामां आवी छे। खास करीने मित्रों राज्यनी उपर लो प्रेशर सिस्टम सक्रिय थता राज्यनी अंदर 22 23 24 तारीखे आ जिल्लाओनी अंदर भारे वरसाद पड़वानी आगाही हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे। तो मित्रों आ संपूर्ण माहिती छे आपणा વિડિયોની અંદર, જોઈશું તો વિડિયોની અંત પૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આમ રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આમ 22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સુરત, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓની અંદર સામાન્યથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો 23 અને 24 જુલાઈના રોજ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, તો મધ્ય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, છોટાઉદેપુર અને દાહોદની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આમ 23 તારીખના મિત્રો કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડાની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરાઈ છે। આ ઉપરાંત જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદ છે તે વરસી શકે છે તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। આમ 24 જુલાઈના રોજ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગરની અંદર અત્યંત ભારે વરસાદ છે તે પડી શકે છે। એટલે કે મિત્રો આ 3 જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદરની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડની અંદર અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારે વરસાદની આગાહીના પગલે 23 અને 24 તારીખે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો રાજ્યની અંદર પહેલા રાઉન્ડની અંદર 59% કરતાં વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે મિત્રો રાજ્યની અંદર ફરી બીજો રાઉન્ડ સક્રિય થતાં જે વિસ્તારોની અંદર વરસાદની ઘટ છે તે વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે અને વરસાદની ઘટ છે તે પૂર્ણ થઈ શકે છે। તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ। જય હિન્દ।